કહે છે કે કોઈ સફળ આઈડિયા જેમ કે વીજળીનો બલ્બ કે પ્રિન્ટિંગ પ્રેસ દુનિયા બદલી શકે છે, પરંતુ ઘણીવાર એવું પણ બની જાય છે કે અસફળ આઈડિયા પણ દુનિયા બદલી નાખે છે. આવું એક વખત માત્ર નથી થયું, ઘણી વાર એવા મોકા આવ્યા જ્યારે આવી તરકીબોએ દુનિયા બદલી જે પોતાના સમયમાં સફળ ના થઈ શકી. વર્ષ 1960માં સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાવાળા ડગલસ એંગલબાર્ટને લાગ્યું કે જે રીતે લોકો નવા કમ્પ્યુટર્સનો ઉપયોગ કરી રહ્યા છે તે પ્રભાવશાળી તરીકો નથી. એ સમયે આ પ્રકારના હેન્ડલવાળા જોયસ્ટિક જેવા માઉસ ઉપલબ્ધ હતા. એ ડિવાઇસને વાપરવું સહેલું નહોતું. એંગલબાર્ટે તેનું સમાધાન શોધવા માટે ડગ નામનું એક ડિવાઇસ બનાવ્યું જેમાં બે ગોળાકાર પૈડા હતા જે કમ્પ્યુટર પર દેખાતા કર્સરને નિયંત્રિત કરતા હતા. વર્ષ 1960માં નાસાએ એંગલબાર્ટના આવિષ્કારનો ઉપયોગ કર્યો અને તેને ખાસ્સું પ્રભાવશાળી માન્યું. તેના બે વર્ષ બાદ એંગલબાર્ટે સેન ફ્રાન્સિસ્કોમાં પોતાના સાથી આવિષ્કારક બિલ ઇંગ્લિશ સાથે મળીને 1000 લોકોની સામે ડિવાઇસનો ડેમો આપ્યો જેને માઉસ નામ આપવામાં આવ્યું. એંગલબાર્ટ અને બિલ ઇંગ્લિશને લાગ્યું કે તેમના હાથે ખજાનો લાગી ગયો છે, પરંતુ થોડા જ સમયમાં એ ખુશી છૂમંતર થઈ ગઈ. 5 વર્ષની અંદર અંદર એંગલબાર્ટને રોકાણ મળવાનું બંધ થઈ ગયું. તેમની ટીમના મોટા ભાગના સભ્યો સ્ટેનફોર્ડ છોડીને જતા રહ્યા. તેમાં બિલ ઇંગ્લિશ પણ સામેલ હતા જેમણે ઝેરોક્સમાં કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1979માં એક વ્યક્તિએ ઝેરોક્સનું રિસર્ચ સેન્ટર જોવા માટે ખાલી પોતાની પાસે મોજૂદ ઝેરોક્સના શેર્સ આપી દીધા. એ વ્યક્તિ અન્ય કોઈ નહીં, સ્ટીવ જોબ્સ હતા અને તેમની કંપનીનું નામ હતું એપલ. એટલું જ નહીં, ઝેરોક્સના રિસર્ચ સેન્ટરથી જ માઉસ નીકળ્યું. કહેવાય છે કે સ્ટીવ જોબ્સને એ આઈડિયા એટલો ગમી ગયો કે તેમણે પોતાની એન્જિનિયરિંગ ટીમથી કહ્યું કે જે કંઈ પણ કરતા હોય તેને બંધ કરીને માઉસને ફરી બનાવીને એપલ પ્રોડક્ટના રૂપમાં તરત જ લોન્ચ કરવામાં આવે. માઉસની અસલી પેટન્ટ સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસે હતી. તેનો મતલબ એ થયો કે એંગલબાર્ટને માઉસના આવિષ્કારથી કંઈ જ ના મળ્યું. જો કે એંગલબાર્ટના વિચારો સમય કરતા આગળના હતા, પરંતુ માઉસને ઘરે ઘરે પહોંચાડવાની સંભાવના પાછળ સ્ટીવ જોબ્સ હતા. તમે અક્સર જોયું હશે કે હિંસક ઘર્ષણોમાં સામેલ થતા પહેલા સશસ્ત્ર જવાન બુલેટપ્રૂફ જેકેટ પહેરે છે જેથી તેમને ગોળી ના વાગે. ક્યારેય વિચાર્યું છે કે આ જેકેટને બનાવવા પાછળ કયા મટીરિયલનો ઉપયોગ થતો હશે અને કોણે તે બનાવ્યું હશે? તેનો જવાબ છે સ્ટેફની કોવલેક, જે ખૂબ પ્રભાવશાળી રસાયણશાસ્ત્રી હતા જેમની કપડાં અને દોરાઓમાં ખાસ રૂચિ હતી. સ્ટેફની તેમનું રિસર્ચ પણ સિન્થેટિક ફાઇબર ક્ષેત્રમાં કરી રહ્યા હતા. તેમણે એક એવા સોલ્યુશનનો આવિષ્કાર કર્યો જે સ્ટીલથી મજબૂત હતું અને ફાઇબર ગ્લાસથી હળવું હતું. આપણે તેમના આવિષ્કારને કેવલરના નામે ઓળખીએ છીએ. આજના સમયમાં તેનો ઉપયોગ ટાયર, ગ્લવ્સ, બુલેટપ્રૂફ જેકેટ, સ્પેસ સૂટ, સ્પેસ ક્રાફ્ટમાં થાય છે. પરંતુ જ્યારે સ્ટેફનીએ ક્રિસ્ટલ આકારના એ સોલ્યુશનને બનાવ્યું તો તેમના સાથીઓએ તેને બનાવવાની પ્રક્રિયામાં તેમનો સાથ આપવાની ના પાડી. આ સોલ્યુશનને મશીનમાં સ્પિન કરવાનું હતું, પરંતુ તેમના મિત્રોને લાગ્યું કે એવું કરવા પર એ સોલ્યુશન તેમના મશીનોમાં ફસાઈ શકે છે. હેડસેટની શરૂઆત એક એવી વ્યક્તિથી થઈ જેણે સિનેમાની દુનિયાને બદલવા માટે એક નહીં બે આવિષ્કાર કર્યા જેમાં તેઓ સફળ ન થયા. આ વ્યક્તિ છે માર્ટિન હેલિક, જેમણે સિનેમા નિહાળનારા લોકોને જીવંત અનુભવ કરાવવા માટે 1957માં સેન્સોરામા નામની ડિવાઇસ બનાવી. એ એક 3D વિડીયો મશીન હતી જેમાં હલતી સીટો અને હવા ફેંકનારી મશીનો હતી. તેનો ઉદ્દેશ્ય સ્ક્રીન પર ચાલતા દ્રશ્યોનો અનુભવ સિનેમા હોલમાં બેઠેલા પ્રેક્ષકોને તેમની સીટ પર આપવાનો હતો. હેલિગને પોતાના આ આવિષ્કારથી ઘણી આશાઓ હતી. તેમણે કાર નિર્માતા હેનરી ફોર્ડને આ મશીન વેચવાનો પ્રયાસ કર્યો, પણ હેનરી ફોર્ડે તે ખરીદવાની ના પાડી દીધી. સેન્સોરામા આખરે હેલિગના બગીચામાં પડી પડી ખરાબ થઈ ગઈ. તેના 3 વર્ષ બાદ હેલિગે ટેલિસ્ફિયર માસ્કની પેટન્ટ કરાવી જે એક 3D વિડીયો હેડસેટ હતું. આજના સમયમાં વર્ચ્યુઅલ રિયાલિટી ઇન્ડસ્ટ્રી 170 અબજ ડોલરની થઈ ગઈ છે, પરંતુ અફસોસની વાત છે કે હેલિગ આ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો ના બની શક્યા. તેમનું મૃત્યુ 1957માં થઈ ગયું. આજના સમયમાં પેસમેકર એક એવી ડિવાઇસ છે જે લાખો કરોડો લોકોનો જીવ બચાવી રહી છે, પરંતુ તેના આવિષ્કારની કહાણી પણ કંઈ ઓછી રસપ્રદ નથી. તેનું આવિષ્કાર વેલ્સન ગ્રેડબેચ નામની એક વ્યક્તિએ કર્યું જેઓ દિલની ધડકનો સાંભળવા માંગતા હતા.
જ્યારે તેમણે હૃદયની ઇલેક્ટ્રિકલ તરંગોને સાંભળવાનો પ્રયાસ કર્યો તો તેમણે એ પ્રક્રિયામાં ખોટી રેસિસ્ટર સિસ્ટમનો ઉપયોગ કર્યો અને એ મશીન દ્વારા વિદ્યુત તરંગો રેકોર્ડ કરવાને બદલે તેમણે તેનાથી ઇલેક્ટ્રિકલ તરંગો જારી કરવાનું શરૂ કરી દીધું અને આ રીતે તેમણે પેસમેકરની શોધ કરી દીધી.